बेसिक वस्तु तमने शीखवामां आवी। आपणे 100 शीख्या, 1000 शीख्या, हवे आपणे 10000 शीखवाना छे। तो 10000 थी आपणे एना घड़िया केवी रीते अंक लखीशुं, एकडा केवी रीते लखीशुं, बोलवामां आवे तो केवी रीते बोलीशुं, शब्दोमां अंकमां आवशे के निशान किंमत आवशे, तो ते आपणे पहेला एने शीखी लईए, पछी आपणे स्वाध्याय उपर जईए एमां। तो रिविजन में आपणे जोईए के आपणे लखेलुं हतुं, फरीथी जोईए, 9901, 9902, 9903, पछी शुं आवशे, 9904। केम बोलुं छुं के तमने जो बोलता नथी फावतुं, शुं केवाय ए नथी खबर पड़ती, तो मारी साथे साथे ध्यानवी मूको अंक उपर अने तमे जुओ के कया अंकने शुं केवाय छे, ए रीते तमे ध्यान आपो। 9905, 9904, 9907, 9908, 9909, 9910। पछी हवे आ 900 नी सीरीज चाले छे लाइन आखी, 9000 छे, 911, 9912, 9913, 9914, 9915, 9916, 9917, 9918, 9919 અને 9920। હવે આપણે આખી લાઈન હવે લખવાની તો છે, પણ એ બાકીની જે લાઈન રહી એ 21 થી ને 91 ની તો મેં લખી જ છે, એટલે તમારે 9921 થી 9981 તમારે જાતે લખવાનું છે। આપણે અહીંયા આગળ લખી જ નાખીએ કે તમારે શું લખવાનું છે, 9921 થી 9981 સુધી લખવું, બરોબર? આ તમારે લખવાનું છે શબ્દોમાં ને અંકમાં। હવે આપણે જે આગળ શીખવાનું છે તે ધ્યાન આપીએ કે 9991, 9992, 9993, 9994, 9995, 9996, 9997, 9998, 9999 અને હવે 5 અંક આવશે, તો શું બોલાશે, 10000। એમાં 4 અંક હતા ત્યાં સુધી આપણે 1000 લઈએ, હવે અહીંયા 5 અંક, તો 5 અંક આવ્યા તો અહીંયા 10 થઈ ગયા। જો આપણે આવી રીતે લખતા હતા ને, 1, 10, 100, 1000, અને અહીંયા હવે શું આવશે, અહીંયા આગળ 10000। અહીંયા 10 ની જગ્યાએ ગમે તે હોય તો એવી રીતે જ સાથે જ બોલવાનું છે, 10000, 12000, પાછળ ગમે તે 100માં જે રકમ આવતી હોય એ પ્રમાણે બોલવાનું, 10000, 12000, 32000, 42000, 51000, 60000, 67000। તો હવે આપણે આ 10000 ની રકમને બોલતા શીખવાનું છે અને એને અંકમાં અને શબ્દોમાં પણ આપણે લખવાનું છે। તો હવે જો તમે એટલા બધા રકમ તમને ન લખવું હોય તો આપણે હવે આ રીતે લખીશું કે આને કહેવાય 10000, જેથી કરીને તમને એક ખ્યાલ આવે કે ભાઈ અહીંયા આગળ 10000, પછી આવે 11000, અમુક અમુક રકમ લખીશું આપણે કે તમને વાંચતા પણ આવડે અને આગળ ખબર પડે। આને શું કહેવાય, 15000, પછી 20000, અમુક અમુક રકમ તમને હું લખાવું કે જેથી તમને ખ્યાલ આવી જાય, આને શું કહેવાશે, 25000, પછી શું કહેવાશે, 30000, 35000, 40000, 45000, 50000,
તમારે આગળ પણ એવી જ રીતે તમારે લખવાનું શબ્દોમાં અને અંકમાં, જેથી કરીને તમને જ્યારે સ્થાનકીમાં તમે શબ્દોમાંથી અંકમાં લખવાનું, અંકમાંથી શબ્દોમાં લખવાનું આવે તો તમને એ લખતા આવડે અને તમને એને ઓળખતા આવડે કે પાંચ અંક છે તો પહેલા આ બે અંક જ સાથે બોલવાના બધા. પાંચ અંક તમને જયારે દેખાય, એકમ, દશક, સો, હજાર, 10,000, ત્યારે આ બે રકમ સાથે બોલવાની છે. બરોબર, કેને કેવી રીતે બોલાય, કેમ કોઈ પણ અહીંયા જેમ સો આવે, ધારો કે આપણે આ લખ્યું કે 10,100, તો અહીંયા આગળ દશક અને એકમમાં કશું નથી, તો 10,000 તો બોલવાના જ, પણ આ બે ને સાથે બોલો ત્રણેયને તો શું બોલાશે, 100. પછી તમે અહીંયા આગળ લખો 15,151, તો કેવી રીતે આપણે બોલ્યા કે 15,000 આ બે સાથે બોલવાના. સો માં કેટલા છે, 1, દશકમાં કેટલા, 5, અને એકમમાં 1, તો આ બે સાથે બોલવાનું, આ બે રકમ સાથે બોલવાની. સો ની અંદર શું છે, તો કે 1 છે, 15,100 અને 51. સો માં ગમે તે રકમ હોય, 7 હોય, 8 હોય, 9 હોય, ગમે તે રકમ હોય, તો આપણે એ રીતે બોલવાનું રહેશે. 17,000 અને આમાં બોલવું હોય તો શું બોલાય, 17,000 અને છેલ્લે શું છે, 7, તો દશક અને સો માં કશું નથી, તો એ રકમ બોલવાની આવતી નથી. તો હવે દરેક વિદ્યાર્થી મિત્રોને આટલો ખ્યાલ આવી ગયો કે ભાઈ 1,000 માં કેટલા અંક આવે, 10,000 માં કેટલા આવે, તો 1,000 ની અંદર હંમેશા 4 અંક આવે અને 10,000 ની અંદર હંમેશા 5 અંક આવે. ખ્યાલ આવ્યો? તમારે આ રીતે અંક ગણવાના તો તમને તરત જ ખ્યાલ આવી જશે કે 5 અંક છે તો 10,000 ની રકમમાં હશે અને 4 છે તો 1,000 બોલવાના આવે, 9,000, 8,000, 7,000, 6,000, 5,000, 3,000 એવી રીતે. અને 10,000 ની અંદર હંમેશા 10 થી ઉપર જ આંકડો હશે, 10, 11, 12 એમ જ હોય, કેમ 9 નો આંકડો આવે તો 4 અંક થઈ જાય, એટલે 10 ની ઉપર આવે તો 5 અંક થાય, અને 5 અંક થાય એટલે 10,000 ની રકમ આપણે બોલવાની ચાલુ થશે. તો દરેક વિદ્યાર્થી મિત્રોએ હજી એટલું બધું લેસન આવતું નથી તો તમારે ઘરે જ બેઠા છીએ, આપણે બહાર કઈ જવાનું નથી, તો તમારે આવી રીતે ધીમે ધીમે સારા અક્ષરે, આ તો મેં તમને કીધું જ લખવાનું, પણ જેમ આવી રીતે મેં અમુક અમુક લખ્યું ને, તો એવી તમારે, આ તો તમારે લખેલું તો નોટમાં લખવાનું જ છે આવું, પણ આવી રીતે આગળ પણ લખવાનો પ્રયત્ન કરશો, કરશો કે નહીં કરો? હા, વિદ્યાર્થી મિત્રો બધા હોશિયાર છે ને, ડાયા છે ને, બધા જ કરશે, એટલે આપણે લેસન તો આ લખવાનું છે, અને બીજું પણ શું લખવાનું છે કે લખાવેલું પણ નોટમાં લખવાનું. બરોબર, લખશો ને દરેક વિદ્યાર્થી મિત્રો? ઘડિયા તો મોઢે કરવાના જ, એક એક રોજ નો 2 ઘડિયા મોઢે કરશો ને તમે, તો 20 એકા સુધીના ઘડિયા તો 10 દિવસમાં થઈ જશે ને, તો 10 દિવસ ની અંદર 2 ઘડિયા રોજ, એક 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 દિવસે રોજ 2 ઘડિયા મોઢે કરવાના, તો આપણે ફટાફટ 20 સિક્કા સુધી ઘડિયા મોઢે થઈ જાય તો આપણું ગણિત કેવું થઈ જશે, એકદમ પાક્કું થઈ જશે, કે દરેકને ફટાફટ દાખલા આવડી જશે, ક્યાંય ભૂલ પડશે નહીં. બરોબર, આટલું તમારે કામ કરવાનું છે.